નમસ્કાર બાળમિત્રો આજના આ કપરા સમયમાં મને વિશ્વાસ છે કે મારા બાળમિત્રો ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તો બાળમિત્રો હંમેશા યાદ રાખો વારંવાર હાથ ધોઈશું માસ્ક યોગ્ય રીતે પહેરીશું એકબીજાથી છ ફૂટનું અંતર જાળવીશું તો બાળમિત્રો અગાઉ આપણે દશાંશ સંખ્યાનો પરિચય મેળવ્યો હવે આપણે તેમાં થોડાક આગળ વધીએ અને દશાંશ સંખ્યાઓના સરવાળા બાદ બાકીનો આજે અભ્યાસ કરીએ આપણે ગઈકાલે જોયું કે દશાંશ એ શું છે સતાંશ એ શું છે તો તેનો આપણે ઉપયોગ પણ વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ કરીએ છીએ તેના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી અને આજે એમાં થોડાક વધારે આગળ વધીશું વ્યવહારમાં દશાંશનો ઉપયોગ કરીએ પચીસ પૈસાને રૂપિયામાં ફેરવો જો એક રૂપિયો એટલે સો પૈસા થાય તેથી સો માંથી પચીસ ભાગ એટલે પચીસ પચીસ પૈસાને શૂન્ય પોઈન્ટ પચીસ રૂપિયા કહેવાય સાઠ પૈસાને જો રૂપિયામાં ફેરવવા હોય તો તમે શું કરશો તમને ખ્યાલ છે એક રૂપિયો એટલે સો પૈસા તેથી સોમાંથી સાઠ ભાગ એટલે સાઠ શ પૈસાને શૂન્ય પોઈન્ટ સાહીઠ રૂપિયા કહેવાય હવે આગળ જોઈએ પંદર રૂપિયા અને પચીસ પૈસાને રૂપિયામાં ફેરવો એક રૂપિયો એટલે સો પૈસા એ વાતને ધ્યાને રાખીએ તેથી પંદર વત્તા પચીસ આમ પંદર અને પૈસાને પંદર પોઈન્ટ પચીસ રૂપિયા કહેવાય એકસો પિસ્તાલીસ પૈસાને જો રૂપિયામાં ફેરવા હોય તો આપણે શું કરીએ એક રૂપિયો એટલે સો પૈસા થાય છે તો સો પૈસા વધતા પિસ્તાલીસ પૈસા જેને આપણે એક રૂપિયો અને પિસ્તાલીસ સત્તાંશ રૂપિયા આમ દર્શાવીએ તેથી એકસો પિસ્તાલીસ પૈસાને એક પિસ્તાલીસ રૂપિયા કહેવાય તે જ રીતે આગળ વધીએ તો ચોત્રીસ સેન્ટીમીટરને તમારે મીટરમાં ફેરવવાના છે જુઓ અહીં આપણે સેન્ટીમીટર અને મીટરના સંબંધને જોઈએ એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તેથી સોમાંથી ચોત્રીસ ભાગ એટલે ચોત્રીસ શતાંશ આમ ચોત્રીસ સેમીને શૂન્ય પોઈન્ટ ચોત્રીસ મીટર કહેવાય અહીં જુઓ પાંચસો અઠ્યાવીસ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીશું કેવી રીતે તો પાંચસો સેન્ટીમીટર અને અઠ્યાવીસ સેન્ટીમીટર હવે એક મીટર એટલે તો સો સેન્ટીમીટર થાય છે તેથી પાંચ મીટર અને અઠ્યાવીસ શતાંશ મીટર આમ પાંચસો અઠ્યાવીસ સેન્ટીમીટરને પાંચ પોઈન્ટ અઠ્યાવીસ મીટર કહેવાય આઠ મીટર છ સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય તેથી આઠ મીટર વત્તા છ શતાંશ મીટર આમ આઠ મીટર છ સેન્ટીમીટરને આઠ પોઈન્ટ શૂન્ય છ મીટર કહેવાય છ મિલિમીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ જુઓ એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય આમ છ મિલીમીટર એટલે છ દશાંશ સેન્ટીમીટર છ mm એટલે શૂન્ય પોઈન્ટ છ સેન્ટીમીટર થાય નવ સેન્ટીમીટર આઠ cm સેન્ટીમીટરમાં ફેરવો અહીં એક સેન્ટીમીટર એટલે દસ મિલીમીટર છે આમ નવ સેન્ટીમીટર અને આઠ દશાંશ સેન્ટીમીટર નવ સેન્ટીમીટર અને આઠ મિલિમીટરને નવ પોઈન્ટ આઠ સેમી કહેવાય એકસો બેતાલીસ મિલિમીટરને સેન્ટીમીટરમાં ફેરવો સો મિલિમીટર અને ચાલીસ મિલીમીટર ઉપરાંત બે મિલીમીટર હવે જોઈએ તો એક સેન્ટીમીટર એટલે તો દસ મિલીમીટર થાય તેથી દસ સેમી વત્તા ચાર સેમી વત્તા બે દશાંશ સેન્ટીમીટર આમ એકસો બેતાલીસ મિલીમીટરને ચૌદ પોઈન્ટ બે સેન્ટીમીટર કહેવાય અહીં જુઓ અઠ્ઠાણું મીટરને કિલોમીટરમાં ફેરવીએ તો બાળદોસ્તો એક કિલોમીટર એટલે એક હજાર મીટર કહેવાય હજારને આપણે સહસ્ત્રાંશ તરીકે પણ ઓળખીશું જ્યારે હજારમાંથી કોઈ ભાગને આપણે દર્શાવીએ ત્યારે એને સહસ્ત્રાંશ ભાગ વડે દર્શાવશું અહીં જુઓ અઠ્ઠાણું મીટર આપેલા છે તેથી એક હજારમાંથી આપણે અઠ્ઠાણું ભાગને જો દર્શાવવા હોય તો અઠ્ઠાણું સહસ્ત્રાંશ આમ અઠ્ઠાણું મીટરને શૂન્ય પોઈન્ટ શૂન્ય અઠાણું કિલોમીટર કહેવાય ચાર હજાર છસો નેવ્યાસી મીટરને કિલોમીટરમાં ફેરવીએ અહીં જુઓ ચાર હજાર મીટર અને છસો મીટર ફરીથી યાદ કરીએ તો એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય એક હજાર મીટરમાંથી જો અમુક ભાગ લઈએ તો તેને તેનો સહસ્ત્રાંશ ભાગ કહીશું ચાર કિલોમીટર અને છસો નેવ્યાશી સહસ્ત્રાંશ કિલોમીટર આમ આપણને ચાર હજાર છસો નેવ્યાશી મીટર છે તેને જો કિલોમીટરમાં દર્શાવવા હોય તો ચાર પોઈન્ટ છસો નેવ્યાશી કિલોમીટર કહીશું ચોસઠ કિલોમીટર આઠ મીટરને કિલોમીટરમાં ફેરવીએ અહીં ચોસઠ કિલોમીટર આપેલા છે અને આઠ મીટર છે હવે જો એને દર્શાવવા હોય તો એક કિલોમીટર એટલે હજાર મીટરને ધ્યાનમાં રાખીએ તો ચોસઠ કિલોમીટર અને આઠ સહસ્ત્રાંશ કિલોમીટર છેને આપણે દશાંશ સ્વરૂપે ચોસઠ પોઈન્ટ શૂન્ય શૂન્ય આઠ કિલોમીટર વડે દર્શાવી શકીએ આ જ રીતે પાંચ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ અહીં ફરીથી એ યાદ કરીએ બાળમિત્રો કે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય કોઈ પણ ગ્રામને દર્શાવવા હોય તો એ એક હજારમાંનો અમુક ભાગ છે અહીં આગળ જોઈએ તો એક હજારમાંથી પાંચ ભાગ એટલે પાંચ શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ કિલોગ્રામ કહેવાય ચાર હજાર પાંચસો તોતેર ગ્રામને કિલોગ્રામમાં ફેરવો અહીં જુઓ ચાર હજાર ગ્રામ પાંચસો તોતેર ગ્રામ ફરીથી યાદ કરીએ તો એક કિલોગ્રામ બરાબર એક ગ્રામ થાય તેથી ચાર કિલોગ્રામ અને પાંચસો તોતેર કિલોગ્રામ આમ ચાર ગ્રામ એટલે ચાર પોઈન્ટ કિલોગ્રામ કહેવાય સાત કિલોગ્રામ ત્રીસ ફેરવો સાત કિલોગ્રામ વત્તા ત્રીસ ગ્રામ અહી ફરીથી યાદ કરીએ તો એક કિલોગ્રામ બરાબર ગ્રામને સાત પોઈન્ટ શૂન્ય ત્રીસ કિલોગ્રામ કહેવાય તો બાળમિત્રો આપણે જોયું કે દશાંશ ભાગ શતાંશ ભાગ અને સહસ્ત્રાંશ ભાગ આપણે ક્યાં ક્યાં જરૂર પડે છે વ્યવહારમાં આપણે વસ્તુઓને જ્યારે લેવા જઈએ છીએ તો કિલોગ્રામ ગ્રામની જરૂર પડે છે ત્યાં પણ આપણે દશાંશ સ્વરૂપે સંખ્યાઓને ફેરવવી પડે છે તે જ રીતે સેન્ટીમીટર મીટર તો ત્યાં મારે સતાંશ ભાગની જરૂર પડે છે તો આવી રીતે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં મને વ્યવહારમાં જરૂર પડે ત્યાં જો મને ખ્યાલ હોય તો હું એ સંખ્યાઓનો ઉપયોગ કરી શકું તો હવે એવી જે સંખ્યાઓ છે તો એના જો મારે સરવાળા કે બાદબાકી કરવા હોય તો તેને કેવી રીતે કરી શકાય સાદા સરવાળા અને બાદ બાકી તો આપણે નાના હતા ત્યારથી કરતા આવ્યા છીએ ને તે તો તમે ખૂબ જ સરસ રીતે કરી શકો છો તેમાં બહુ સરસ રીતે આગળ વધો છો તો હવે જો મારે દશાંશ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવા હોય તો હું કઈ રીતે આગળ વધી શકું સરવાળા કરવા માટે અહીં તમને એક રકમ આપેલી છે પહેલાં તો તમારે તેનું વાંચન કરવાનું છે ચાલો જોઈએ કોણ સૌથી છે પ્રથમ છે આડત્રીસ પોઈન્ટ બત્રીસ વત્તા આઠ પોઈન્ટ ત્રણ અને નવ જો બાળમિત્રો તમને ખ્યાલ હોય કે તેમાંનો દરેક અંક છે તેની સ્થાન કિંમત શું છે તો તમે ખૂબ જ સરળતાથી તેના સરવાળા કે બાદબાકી કરી શકો આ સરવાળા બાદબાકી પણ સામાન્ય સરવાળા જેમ જ પ્રક્રિયાઓ કરી અને આગળ વધી શકાય છે તો અહીંયા મારી પાસે છે જે પૂર્ણ સંખ્યા છે ત્રણ દશક અને આઠ એકમ ત્રણ ને હું દશકના સ્થાને દર્શાવીશ અને આઠ ને એકમ સ્થાને તેમાં ત્રણ દશાંશ છે અને બે શતાંશ છે તેથી દશાંશના સ્થાને ત્રણ અને સતાંશના સ્થાને બે દર્શાવું છું હવે આગળ વધીએ તો અહીં આઠ પૂર્ણ ભાગ છે જે એકમ છે તેને તેની નીચે દર્શાવું છું અને તે જ રીતે ત્રણ છે દશાંશ છે તો દશાંશ સ્થાનમાં બતાવીએ અહીં નવ એકમ છે તેથી એકમ સાથે લઈએ હવે જોઈએ હવે આગળ વધીએ તો અહીં જે સંખ્યાઓ છે તેનો આપણે સરવાળો કરીશું તો સરવાળો કરવા માટે બાળ મિત્રો જે જે સ્થાન તમને ખાલી દેખાય છે ત્યાં તમે સરળતા માટે શૂન્ય મૂકી અને ભરી શકો છો અહીં આપણે સરવાળો કરીએ તો અહીંયા મને જવાબ બે મળે છે ત્રણ અને ત્રણ કેટલા થશે છ થશે હવે અહીંયા આઠમાં આઠ ઉમેરીએ તો કેટલા મળે સોળ સોળ અને નવ પચીસ પચીસ ને આ આ ને વાંચો જોઈએ ખૂબ સરસ પંચાવન પોઈન્ટ બાસઠ એ જ રીતે આપણે હવે બીજી સંખ્યા જોઈએ તમારી સામે જે સંખ્યા છે પ્રથમ તો તેનું વાંચન કરો શૂન્ય પોઈન્ટ છ વત્તા શૂન્ય પોઈન્ટ બસો નેવ્યાસી વત્તા ત્રણ પોઈન્ટ છ દરેકને તેની સ્થાન કિંમત પ્રમાણે ખાનામાં ગોઠવીએ શૂન્ય એકમના સ્થાને છ દશાંશ છે અહીં શૂન્ય પૂર્ણ છે જે એકમના સ્થાને મૂકીએ બે દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ તે જ રીતે ત્રણ પૂર્ણ ભાગ છે જ્યાં જ્યાં તમને ખાલી જગ્યા દેખાય છે ત્યાં શૂન્ય મૂકી અને આપણા દાખલાને સરળ કરી શકો છો હવે જુઓ અહીંયા નવ અહીંયા છ માં બે ઉમેરીએ તો કેટલા મળે હા આઠ આઠમાં માં છ ઉમેરો ખૂબ સરસ ચૌદ નો ચાર અહીંયા અને એકને ને એકમની લાઇનમાં ઉમેરી દઈએ તો એકમની લાઈનમાં આપણને ત્રણ અને એક ચાર મળે છે હવે જુઓ અહીંયા આપણને કઈ સંખ્યા મળી વાંચો જોઈએ સંખ્યાનું વાંચન હંમેશા જ્યારે તમે કોઈ પણ નંબર લખો ત્યારે તેને વાંચીને જ આગળ વધવાનું તો અહીંયા આપણને સંખ્યા મળે છે ચાર પોઈન્ટ ચારસો નેવ્યાસી ખૂબ સરસ હજી એક દાખલો જોઈએ જુઓ તમારી સમક્ષ એક રકમ મૂકેલી છે સૌ પ્રથમ તો સંખ્યાનું વાંચન કરીએ ત્રણસો અઢાર પોઈન્ટ ચાર વધતા એકત્રીસ પોઈન્ટ બે વત્તા ઓગણ સિત્તેર ચાલો હવે એને તેની સ્થાન કિંમત પ્રમાણે કોષ્ટકમાં મૂકી દઈએ ત્રણ સો છે એક દશક અને આઠ એકમ અને ચાર છે દશાંશ છે તે જ રીતે અહીંયા ત્રણ દશક છે એક એકમ છે અને બે છે દશાંશ છે અહીંયા પૂર્ણ ભાગ જ આપેલ છે અહીંયા અપૂર્ણાંક દર્શાવેલો નથી તેથી તે સંપૂર્ણ સંખ્યા દશક અને એકમના સ્થાનમાં ભરીએ ચાલો હવે સરવાળો કરીએ ખાલી જગ્યાઓને તમે શૂન્ય મૂકી અને ભરી શકો છો ચાલો તમે તો ગણતરી પણ કરી લીધી ખૂબ જ સરળ છે ને આ સરવાળા તો ખૂબ જ સરળ છે ચાલો ચાર અને બે ચારમાં બે ઉમેરીએ તો કેટલા મળે છે છ એ જ રીતે આઠમાં એક ઉમેરીએ તો નવ થાય અને નવ અને નવ અરે વાહ અઢારનો આઠ અને એકને દસકને સ્થાન સાથે ઉમેરી દઈએ ચલો હવે દસકમાં આપણને કુલ કેટલા મળે છે એક અને એક બે બે અને ત્રણ પાંચ હવે પાંચમાં છ ઉમેરી દો તો કેટલા થયા અરે વાહ અહીં અગિયાર મળે છે ખૂબ સરસ હવે ત્રણ અને એક તેથી આપણને સોના સ્થાનમાં ચાર મળે છે તો જુઓ બાળમિત્રો આપણને અહીંયા કઈ સંખ્યા મળી ચાલો કોણ વાંચે છે ખૂબ સરસ ચારસો અઢાર પોઈન્ટ છ તો બાળમિત્રો આપણે જોયું જેવી રીતે આપણે સાદી સંખ્યાઓના સરવાળા કરીએ છીએ તે જ રીતે પણ થઈ શકે અને તે જ સરળ છે જેટલા સાદા સરવાળા તો આવી રીતે તમારે જાતે તમારા પાઠ્યપુસ્તકના બધા દાખલા આજે ગણી નાખવાના છે જો તમને મદદની જરૂર પડે તો તમારે તમારા શિક્ષકને ફોન કરી અને તેમનું યોગ્ય માર્ગદર્શન લેવાનું છે ચાલો હવે દશાંશ સંખ્યાઓના બાદ બાકી જોઈએ અહીં તમારી સમક્ષ જે સંખ્યા છે તેનું પ્રથમ વાંચન કરો છત્રીસ છે અને એમાંથી આપણે આને બાદ છે તો ચાલો તેની સ્થાન કિંમત પ્રમાણે આપણે કોષ્ટકમાં સંખ્યાઓને ગોઠવીએ ત્રણ છે દશક અને છ છે એકમ છે છત્રીસ પૂર્ણ સંખ્યા છે બે દશાંશ અને સાત ખાલી સ્થાન છે તેને શૂન્ય વડે ભરી દઈએ છે ને સરળ તમે જે સાદા બાદબાકી કરો છો તે જ રીતે અહીં આપણે પ્રક્રિયા કરવાની છે તો સાત માંથી શૂન્ય બાદ કરીએ તો આપણને શું મળશે હા તો સાત જ મળે કોઈ પણ સંખ્યામાંથી કંઈ જ બાદ ન થાય તો તે લઈને તેટલી સંખ્યા બાકી મળે હવે છે એમાંથી એક બાદ કરીએ તો આપણને એક મળે છ છે તેમાંથી આઠ ને બાદ કરવા છે શું તે શક્ય છે ના આ બધું તો આપણે અગાઉ શીખી ગયા છીએ અને તમે તો ખૂબ જ હોશિયાર છો તમને ખ્યાલ છે કે આગળથી આપણે દશકને મેળવીએ છીએ તેથી હવે આપણી પાસે 16 છે અને તેમાંથી આપણે 8 ને બાદ કરીશું તો હવે મને કહો જોઈએ કેટલા બાકી મળશે ખૂબ સરસ તમે તો ખૂબ જ હોશિયાર છો ને હવે બે માંથી શૂન્ય બાદ કરીએ તો આપણને

એમાંથી આપણે શૂન્ય પોઈન્ટ શૂન્ય બે ને બાદ કરવાના છે ચાલો તેની સ્થાન કિંમત પ્રમાણે તેને ગોઠવીએ આઠ પૂર્ણ સંખ્યા છે જે એકમ છે અને એક દશાંશ છે અહીં પૂર્ણ ભાગમાં શૂન્ય છે દશાંશ શૂન્ય છે અને બે શતાંશ છે હવે તેની બાદબાકી કરીએ ખાલી ભાગને શૂન્ય વડે ભરી દઈએ તો ચાલો કોણ સૌથી પ્રથમ આ બાદ બાકી કરી લે છે અહીં શૂન્ય છે શૂન્યમાંથી જો બેને બાદ કરવો હશે તો મારે શું કરવું પડશે આ તો નાની સંખ્યા છે તેથી હું આગળથી દસ લઈને આવીશ અને ત્યાં તો કશું જ બચશે નહીં હવે દસ છે એમાંથી મારે બે બાદ કરવાના છે તેથી મને આઠ મળે છે હવે જુઓ શૂન્યમાંથી શૂન્યને બાદ કરીએ તો જવાબ આપણને શૂન્ય જ મળે છે તે જ રીતે આઠમાંથી શૂન્ય બાદ કરીએ તો આઠ જ મળે છે હવે જુઓ આ સંખ્યા શબ્દમાં કોણ સૌ પ્રથમ વાંચીને બતાવવાનું છે તમારી નોટબુકમાં સાથે સાથે નોંધ કરો છો ને જુઓ આઠ પૂર્ણ છે અને આ આઠ શતાંશ છે આનું વાંચન કરવું હોય તો આઠ પોઈન્ટ શૂન્ય આઠ તેમ કહી શકાય આગળ વધીએ અહીં જુઓ તમારી સમક્ષ હજી એક રકમ છે પ્રથમ તો તેનું વાંચન કરવાનું છે આઠ પોઈન્ટ ચારસો એકત્રીસ તેમાંથી શૂન્ય પોઈન્ટ ચોરાણું ને બાદ કરવાના છે ચાલો ઝડપથી આપણે સ્થાન કિંમત મુજબ તેને ભરી દઈએ આ આઠ પૂર્ણ છે જે એકતાં અને એક દશ માં નવ અને શતાંશ માં ચાર છે હવે તેની બાદ બાકી કરીએ જ્યાં ખાલી જગ્યા મળે છે ત્યાં શૂન્ય મૂકી અને દાખલાને સરળ બનાવી દઈએ ચાલો ત્યારે એકમાંથી શૂન્ય બાદ કરીએ તો આપણને એક જ મળે છે આગળ વધીએ તો ત્રણમાંથી માંથી ચાર ને બાદ કરીએ તો તે શક્ય નથી અરે વાહ તમે તો મારા કરતાં પણ ખૂબ ઝડપી કાર્ય કરો છો અહીંયા આપણે ચાર પાસેથી દશકને લઈને આવીએ હવે આપણી પાસે થઈ ગયા દસ અને ત્રણ તેર તેરમાંથી તમારે ચાર ને બાદ કરવાના છે તો હવે વિચારો અને મને કહો કે આપણી પાસે શું બાકી રહેશે હા હવે આપણી પાસે ફક્ત નવ બાકી રહેશે અહીંયા જુઓ ત્રણમાંથી નવ બાદ થઈ શકશે ના કારણ કે આ તો નાની સંખ્યા છે તો આપણે ફરીથી એકમ પાસે જઈએ અને તેની પાસેથી દશકને લઈ આવીએ તો અહીં ફરીથી આપણી પાસે તેર થયા અને તેર માંથી હવે તમારે નવ બાદ કરવાના છે તો મને કહો જોઈએ કે કેટલી સંખ્યા બાકી વધે હા વિચારો અને ઝડપથી જવાબ આપો ખૂબ સરસ હવે મારી પાસે ચાર બાકી રહે છે અહીં સાત છે તેમાંથી શૂન્યને બાદ કરો તો આપણને સાત મળે છે તો હવે તમારે આ સંખ્યાનું વાંચન કરવાનું છે અહીં પૂર્ણ ભાગ સ્વરૂપે સાત મળે છે અને અપૂર્ણાંકમાં ચારસો એકાણું મળે છે તો ચાલો કોણ ઝડપથી આ સંખ્યાનું વાંચન કરે છે બધા અરે વાહ સાત પોઈન્ટ ચારસો એકાણું હા તો બાળમિત્રો આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા જોયા બાદ બાકી જોયા પણ મને તો એવું લાગ્યું કે તમને તો બધું પહેલાંથી જ આવડે છે કારણ કે મારા બાળકો સરવાળા અને બાદબાકીમાં તો એકદમ નિપુણ છે અને આમાં કંઈ અલગ તો છે નહીં જો આપણને દરેક સંખ્યાની સ્થાન કિંમત બરાબર ખબર હોય તો આપણે સરળતાથી તેના અને બાદબાકી કરી શકીએ પણ હવે તમને એમ થશે કે મારે આનો ઉપયોગ ક્યાં કરવો તો એવા જ સરસ મજાના વ્યવહારો કોયડા આપણે થોડાક અભ્યાસમાં જોઈએ અહીં જુઓ તમારી સમક્ષ એક કોયડો રજૂ કરેલ છે હવે સૌ પ્રથમ તો તમારે તેનું વાંચન કરવાનું છે બાળમિત્રો જેટલું તમારું વાંચન સમૃદ્ધ હશે તેટલું જ ઝડપથી તમે કોઈ પણ શબ્દને સમજી શકશો અને તે વાંચનને અર્થસભર રીતે સમજવાનો પ્રયત્ન પણ કરી શકીએ કરણે વાર્તાનું પુસ્તક પચીસ પોઈન્ટ ચિમ્મોતેર રૂપિયાનું અને ચિત્રબુક ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાની ખરીદી તો કરણે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે જુઓ વાંચન થયું હવે વિચારો કે કરણભાઈ જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે તે વાર્તાનું પુસ્તક અને ચિત્રબુક ખરીદે છે એ બંને ખરીદી કરે તો દુકાનદારે પૈસા તો આપવા પડે ને હવે તમે વિચારી અને મને જવાબ આપો કે કરણભાઈ કેટલા રૂપિયા ચૂકવશે ફરીથી જોઈએ કરણભાઈએ વાર્તાનું પુસ્તક કેટલાનું ખરીદ્યું છે પચીસ પોઈન્ટ છિમોતેર અને ચિત્ર વાર્તા છે તે ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાની ખરીદી છે રૂપિયાનો સિમ્બોલ બતાવો તો વધારે સારું અહીં જુઓ બે દશક અને પાંચ એકમ છે સાત દશાંશ અને ચાર શતાંશ છે તે જ રીતે ત્રણ દશક શૂન્ય એકમ પાંચ દશાંશ અને શૂન્ય શતાંશ છે હવે બાળ મિત્રો તમે જે રકમ વાંચી છે તેની ઉપરથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે જો આપણે ખરીદી કરીએ તો આપણે દુકાનદારને પૈસા આપવા પડે એ ગણતરી કેવી રીતે કરીએ તો દરેક વસ્તુનો સરવાળો કરીએ તો આપણને ખ્યાલ આવે કે મારે કુલ કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવવા પડે હવે અહીં જુઓ પ્રથમ સતાંશનો સરવાળો કરીએ તો ચાર અને શૂન્ય કેટલા મળશે સાત અને પાંચનો સરવાળો કરો અને એકમની લાઈનની સાથે મેળવી દઈએ તેથી અહીં એકમની લાઈનમાં આપણને પાંચ અને એક છ મળે છે તે જ રીતે બે અને ત્રણ પાંચ મળે છે તો હવે તમે મને કહો જોઈએ કરણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે ખૂબ સરસ છપ્પન રૂપિયા અને ચોવીસ પૈસા કરણભાઈ ખરીદી કરીને આવ્યા ત્યારે તેમણે દુકાનદારને આટલા રૂપિયા ચૂકવ્યા ચાલો આગળ જોઈએ તમારે પ્રથમ તો તેનું વાંચન કરવાનું જ છે ખૂબ સરસ બધાએ સરસ મજાનું વાંચન કર્યું સોનલ પાસે બાર મીટર છ સેન્ટીમીટર કાપડ હતું તેણે તેમાંથી ફ્રોગ બનાવવા માટે ત્રણ મીટર પંદર સેન્ટીમીટર કાપડ કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું ચલો વિચારો અને મને કહો ચાલો જોઈએ સોનલબેન પાસે બાર મીટર અને છ સેન્ટીમીટર પરંતુ આપણને ખ્યાલ છે એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય જેથી છ છે એ સોનો 100 માં નો છઠ્ઠો ભાગ છે 100 માંથી છ ભાગ એટલે કે છ સતાંશ છે તે જ રીતે ત્રણ મીટર અને પંદર સેન્ટીમીટર હવે આટલું કાપડ તેમની પાસે હતું અને આટલું તેમણે કાપી નાખ્યું તો જે વસ્તુ હતી તેમાંથી કંઈક ઓછી થઈ એટલે આપણે અહીંયા બાદ બાકી કરીશું બાળમિત્રો જ્યારે તમે રકમને વાંચો છો ત્યારે તેને સમજો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે મારે અહીંયા સરવાળો કરવો પડે કે પછી બાદ બાકીની જરૂર છે અહીંયા બાર એ પૂર્ણ સંખ્યા છે તો અહીંયા આપણે બારને ગોઠવીએ એક દશક બે એકમ શૂન્ય દશાંશ છે અને છ સતાંશ છે તેમાંથી આપણે ત્રણ એકમ છે એક દશાંશ અને પાંચ સતાંશ છે ખાલી જગ્યાને શૂન્ય વડે ભરી દઈએ ચાલો છ માંથી પાંચને બાદ કરવાના છે તો તમે એક લખો છો હવે મને કહો શૂન્યમાંથી એકને બાદ કરી શકાય હા ન કરી શકાય કારણ કે શૂન્ય તો નાના છે તો આપણે અહીંયાથી દશકને લઈ આવીએ હવે તો વધારે પૈસા થઈ ગયા ને દસ માંથી એકને બાદ કરીએ તો આપણને ખૂબ સરસ નવ મળે છે તે જ રીતે તમારે અહીંયા એકમાંથી ત્રણ ને બાદ કરવાના છે શું થઈ શકશે ના ઓછા પડે છે તો આપણે અહીંયાથી દશક મેળવી લઈએ તો હવે મારી પાસે અગિયાર થઈ ગયા હવે અગિયારમાંથી તમારે ત્રણ બાદ કરી અને મને કહેવાના છે અરે વાહ ખૂબ જ ઝડપી તમે તો જવાબ આપો છો ને કેટલા બાકી રહેશે આઠ અને અહીં શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો આપણે શૂન્ય જ મેળવીશું હવે જોવો જોઈએ દશાંશનું ચિહ્ન ક્યાં મૂકીશું અહીંયા અહીંયા કે અહીંયા અરે વાહ આ પૂર્ણ ભાગ છે આ પૂર્ણાંક છે તો આઠ પોઈન્ટ એકાણું આપણને જવાબ મળે છે તો બાળ મિત્રો આજે આપણે દશાંશ સંખ્યામાં સરવાળા બાદબાકી અને વ્યવહારુ કોયડા કેવી રીતે ઉકેલવા તે દરેક વસ્તુનો અભ્યાસ કર્યો હવે તમારે આ દરેક વસ્તુ તમારા પાઠ્યપુસ્તકમાંથી રકમ જોઈ તે દરેક દાખલાને તમારે નોટબુકમાં ગણવાના છે અને તમારા બાળમિત્રો સાથે આ દરેક વસ્તુને શેર કરવાની છે દરેકે સાથે મળી અને આવી રીતે ન આવડતું હોય તો તેમને સમજણ પૂરી પાડવાની છે જરૂર પડે તો તમારા શિક્ષકનું માર્ગદર્શન લેશો નમસ્કાર